ઇન ભરૂચ ચેનલના અહેવાલ બાદ પાલિકાએ ફાયર વિભાગનો ચાર્જ લાયકાત ધરાવતા શૈલેષ સાસિયાને સોંપ્યો. ભરૂચમાં શીતળા સાતમ નિમિત્તે જાડેશ્વરના શીતળા માતા મંદિરે ભક્તોનું માણો મેળામણું મટ્યું. દિવસ દરમિયાન તાળો ખોરાક આરોગ્ય શીતળા સાતમની ઉજવણી કરાઈ. શીતળા માતાને દૂધનો અભિષેક સાથે પૂજન અર્ચના કરાઈ. ભરૂચની મૂળ રેસિડેન્સીમાં વીજ મીટરો સળગી ઉઠતા અફરાતફરી. જીબીને જાણ કરવા છતાં ન આવતા લોકોનો રોષ. સ્થાનિક રહીશોએ માટીનો મારો ચલવી આગ ઉપર કાબૂ મેળવ્યો. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અવસાનથી શોક. ભરૂચની સરકારી કચેરી ઉપર અડધી કાઠીનો તિરંગો લહેરાયો તો શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ. શાળાની બહાર રજાની નોટિસ મુકાઈ. ભરૂચ નગરપાલિકામાં ફાયરનો ચાર્જ બિન અનુભવીને સોંપતા ઇન ભરૂચ ચેનલના અહેવાલ બાદ લાયકાત ધરાવતા શૈલેષ સાસિયાને સોંપવામાં આવ્યો છે. ભરૂચ નગરપાલિકાના સલીમ દરોગાને ફાયર વિભાગનો ચાર્જ હતો, જેઓ હજ યાત્રાના દોઢ માસ માટે રજા ઉપર હતા. દોઢ માસ માટે રજા ઉપર જતા તેઓનો ફાયરનો ચાર્જ બિન અનુભવી રાજુ તડવીને સોંપતા લાયકાત ધરાવતા શૈલેષ સાસિયાને આપતા દલિત સમાજે ભારે વિરોધ કર્યો હતો. ઇન ભરૂચ ચેનલે લાયકાત ધરાવતા શૈલેષ સાસિયાને જ ફાયરનો ચાર્જ મળવો જોઈએ તેવો અહેવાલ પ્રસિદ્ધ કરવાની સાથે જ પાલિકાએ ફાયર વિભાગનો ચાર્જ શૈલેષ સાસિયાને આપતો ઓર્ડર આપ્યો હતો. એક સ્ટેટમેન્ટ ઇન ચેનલ દ્વારા આપવામાં આવેલું કે જેની અંદર એક મેન ફાયરમેન શૈલેષભાઈ સાસિયા, જેઓની લાયકાત ફાયર સુપ્રિન્ટેન્ડન્ટની હોવા છતાં પણ, એમની પાસે સર્ટિફિકેટ હોવા છતાં પણ, આ જે ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે સલીમભાઈ દરોગા બે માસ માટે હજ પડવા ગયા હોય તેમનો ચાર્જ રાજુભાઈ તડવીને સોંપવામાં આવેલ, જે રાજુભાઈ તડવીને ફાયરનું કોઈ જ્ઞાન જ નથી તેઓને તેમણે ફાયર સુપ્રિન્ટેન્ડન્ટનો ચાર્જ ભરૂચ નગરપાલિકા તરફથી સોંપવામાં આવેલ. આનો સખત શબ્દમાં કિરણભાઈ સોલંકીએ તેમજ મનહરભાઈ પરમાર અને સમસ્ત દલિત સમાજ આનો વિરોધ કરેલો, જેના સંદર્ભે આજે ભરૂચ નગરપાલિકાએ ભરૂચ નગરપાલિકા તરફથી શૈલેષભાઈ સાસિયાને રાજુભાઈ તડવી પાસેથી ચાર્જ લઈ અને શૈલેષભાઈ સાસિયાને ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ તરીકેનો ચાર્જ સોંપવામાં આવે છે. તે બદલ અમે ઇન ભરૂચ, ભરૂચ નગરપાલિકા અને જે કોઈ પણ આની સાથે જોડે લાગતા હોય તે લોકોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. ખાસ કરીને ઇન ચેનલનો અમે આ પ્રસંગે મોટો આભાર વ્યક્ત કરીએ છીએ અને કોઈ પણ દલિતો સાથે આવો કોઈ પણ અન્યાય થશે એનો અમે જાહેરમાં વિરોધ કરીશું એવું અમે આ ચેનલના માધ્યમથી પણ જણાવીએ છીએ. 14 તારીખે અમે ઇન ચેનલના ઇન્ટરવ્યુમાં ભરૂચ નગરપાલિકાના વિરુદ્ધમાં જે દલિત સમાજને થયેલ અન્યાય બાબતે રજૂઆત કરી હતી અને ઇન ચેનલે તેને એક અભિયાનની જેમ સરસ રીતે પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને ભરૂચ નગરપાલિકાના વિરોધમાં વારંવાર દલિત સમાજને અન્યાય થતો હોય તે બાબતે અમે આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી. પણ ભરૂચ નગરપાલિકાએ ખરેખર જોવા જાય તો દલિત સમાજ સાથે જ અન્યાય કરેલ છે, જે ઘણા બધા દલિત સમાજના લોકો જે છે કર્મચારીઓ તેઓને વારંવાર પ્રમોશનમાં એમનો અન્યાય કરવામાં આવે છે. પણ આ અન્યાય બાબતે ભરૂચ નગરપાલિકાની અંદર ફાયરમેનમાં જે હેડ ફાયરમેન તરીકેની ટ્રેનિંગ લઈને આવેલા હોય દલિત કર્મચારી શૈલેષભાઈ સાસિયાને અન્યાય થતા, તેમજ સેક્રેટરી મોદીભાઈ વસાવાને આ બાબતે 7-7 વર્ષથી એમને ઇન્ચાર્જ તરીકે અધિકારી તરીકે રાખવામાં આવેલા હતા, પણ રેગ્યુલર અધિકારી તરીકે કોઈને મૂકવામાં નથી આવતા. જ્યારે કોઈ રેગ્યુલર કરવામાં આવે કે કોઈને પ્રમોશન આપવામાં આવે તો અધર કાસ્ટના લોકોને તાત્કાલિક પ્રમોશન આપી દેવામાં આવે છે. ભરૂચમાં શીતળા સાતમ નિમિત્તે જાડેશ્વર ખાતે આવેલા શીતળા માતાજીના મંદિરે સવારથી જ ભક્તોનું માણો મેળામણું ઉમટ્યું હતું. ગત સંધ્યાકાળે રસોઈ બનાવ્યા બાદ ચૂલા સગડીની પૂજા અર્ચના કરી સાતમના દિવસે રસોઈથી દૂર રહી છઠની સંધ્યાકાળે બનાવેલી રસોઈ દાઢી આરોગીને શીતળા સાતમની ઉજવણી ભરૂચવાસીઓએ કરી હતી, જે સાતમની સારવારથી જ ભરૂચના જાડેશ્વર ખાતે સર્કિટ હાઉસ નજીક શીતળા માતાજીના મંદિરે ભક્તોનું માનવ મેળામણ ઉમટ્યું હતું. મહિલાઓએ શીતળા માતાજીને દૂધનો અભિષેક કરવા સાથે પ્રસાદમાં તાળો ખોરાક ધરાવીને તાળી સીરી કરી શીતળા સાતમની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરી હતી. દિવસ દરમિયાન ભરૂચવાસીઓએ તાળો ખોરાક આરોગીને શીતળા માતાની પૂજા અર્ચના કરી હતી. ભરૂચના પશ્ચિમ વિસ્તારની મૂળ રેસિડેન્સીના મીટરમાં અચાનક આગ લાગતા સ્થાનિકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. ભરૂચ શહેરમાં પશ્ચિમ વિસ્તારની મૂળ રેસિડેન્સી એપાર્ટમેન્ટમાં મોડી રાત્રિએ 12:15 વાગ્યાના અરસામાં મકાનના જીબીના વીજ મીટરો અચાનક આગ લાગતા સળગી ઉઠતા રહીશોનો જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે મૂળ રેસિડેન્સીના કેટલાક યુવાનોએ હિંમતભેર સળગી ઉઠેલા મીટરો ઉપર માટીનો મારો ચલવી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે વીજ મીટરના આગ લાગી હોવાની જાણ ભરૂચ જીબી કચેરીને કરવા છતાં અધિકારીઓ સ્થળ ઉપર ન ફરકતા લોકોને ભારે રોષ જોવા મળી રહ્યો હતો.
વીજ કંપની દ્વારા વીજ પુરવઠો બંધ કરી સળગી ઉઠેલા વીજ મીટર ઉપર ફાયર બ્રિગેડના જવાનો પાસે પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. જો કે સવારે વીજ કંપનીના કર્મચારીઓએ મીટરોની મરામતની કામગીરી હાથ ધરી હતી. મૂળ રેસિડેન્સીના રહીશોએ આખી રાત અંધારપટ વચ્ચે વિતાવવાની ફરજ પડી હતી. હું ભરૂચ મૂળ રેસિડેન્સી પરથી બોલું છું. અહીંયા ગઈકાલે રાત્રે 12:45 આગ લાગી હતી. તે દરમિયાન અમે લોકોએ ફોન કર્યો હતો તો જીઈબીમાંથી એવો જવાબ આવ્યો કે હમણાં લાઇટ બંધ કરું છું, અરે ચાલુ કરું છું, બંધ નહીં થાય, તમે ફિકર ના કરશો, લાઇટ ચાલુ જ રહેશે. અને અમે કીધું ભાઈ લાઇટની જરૂર નથી અમારે, અમારે તો લાઇટ બંધ કરવી છે કેમ કે આગ ઓલવાય. અને એટલા મોટા આગ લાગી હતી કે આખું મીટર બળીને ખાક થઈ ગયું, તે છતાં જીઈબીવાળા આવ્યા જ ના, અને આગનું પ્રમાણ વધતું ગયું. છેલ્લે અમે લોકોએ માટી લઈને એના ઉપર ખૂબ માર માર્યો અને ફાયર બ્રિગેડને ફોન કર્યો તો ફાયર બ્રિગેડ આવવા માટે તૈયાર નહોતી. એ કહે છે કે અમને લોકેશન નથી ખબર, હવે તમે લોકેશન બતાવો. તો આટલું બધું અંધેર ચાલે છે કે ફાયર બ્રિગેડને પણ લોકેશન ખબર નહીં, એડ્રેસ આપવા છતાંય અમે કહીએ છીએ કે બાયપાસ કંથાજા ગરમિયા પાસે અમારો રેસિડેન્સ છે, તો મહેરબાની કરીને આવો. તો એ લોકો કંથારિયા ચાલ્યા ગયા અને અહીંયા અમે બૂમો પાડીએ કે અહીંયા આગળ છે, અહીંયા આગળ છે, તે છતાં કોઈ આવ્યું જ નહીં. ભરૂચના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું અવસાન થતા ભરૂચ જિલ્લામાં પણ શોક સાથે શાળા કોલેજમાં રજાઓ જાહેર કરાઈ હતી. સરકારી કચેરી ઉપર અડધી કાઠીનો તિરંગો લહેરાવી શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. 11 જૂન 2018 રોજ કિડની અને યુરિનરી ઇન્ફેક્શનને કારણે એઇમ્સમાં દાખલ કરાયેલા વાજપેયીશ્રીએ 9 સપ્તાહથી સારવાર બાદ ફાની દુનિયાને અલવિદા કહી હતી. 16/8/2018 રોજ સાંજે 5 કલાકે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું અવસાન થયું હતું. જે અવસાનના સમાચારો સોશિયલ મીડિયા ઉપર પ્રસરતાની સાથે જ કેટલાક લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી શોક વ્યક્ત કર્યો હતો અને શ્રદ્ધાંજલિ આપતા ફોટા પણ મૂક્યા હતા. મામલતદાર કચેરી સહિત સરકારી કચેરી ઉપર ત્રિરંગાને અડધી કાઠીએ લહેરાવી શોક વ્યક્ત કર્યો હતો. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અવસાનથી ભરૂચ જિલ્લાની સરકારી કચેરીઓ અને શાળાઓ કોલેજમાં પણ રજા જાહેર કરી હતી. જે શાળાએ ગયેલા વિદ્યાર્થીઓએ શાળાની બહાર નોટિસ મૂકવામાં આવી હતી કે વાલીશ્રીઓને ખાસ લખી જણાવવાનું કે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીશ્રીનું નિધન થવાથી આજ રોજ શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. તો કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના પાસે ભૂતપૂર્વ વડાપ્રધાનના માનમાં 2 મિનિટનું મૌન પાળી શોક વ્યક્ત કરી રજા આપી દીધી હતી. ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું અવસાન બદલ ભરૂચની તમામ શાળા કોલેજમાં રજા જાહેર કરાઈ હતી અને પૂર્વ વડાપ્રધાનની નિધન થતાં પ્રભુ તેઓની આત્માને શાંતિ આપે તે જ પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું અવસાન થતાં તેઓની આત્માને શાંતિ મળે તે માટે ભરૂચ જિલ્લાના ઘુમાનદેવના મહંત મનમોહન દાસજીએ પણ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. का जो निधन हुआ उसको सुन करके बहुत दुख हुआ. मैं हनुमान जी से उनके आत्म शांति के लिए प्रार्थना करता हूँ. और हमारे इस देश ने भारतीय राजनीति के अजात शत्रु को खो दिया है. उससे भारतीय तंत्र में उनकी भरपाई करना बहुत मुश्किल है. उनके चरणों में मैं सत सत नमन करता हूँ और सभी भक्त परिवार की तरफ से हार्दिक श्रद्धांजलि अर्पित करता हूँ. कल कल करके आज हाथ से निकले सारे, कल कल करके आज हाथ से निकले सारे भूत भविष्यत की चिंता में वर्तमान की बाजी हारे. चेहरा कोई काम न आया रसघट रीत चला. मासूम बच्चों बूढ़ी औरतों जवान मर्दों की लाशों के ढेर पर चढ़कर जो सत्ता के सिंहासन तक पहुंचना चाहते हैं उनसे मेरा एक सवाल है, क्या मरने वालों के साथ उनका कोई रिश्ता नहीं था? में एक नया विश्वास हो, जिसकी आंखों में चमक हो, एक नया उल्लास हो, को जहां सम्मान हर एक जाति हर एक धर्म का सब समर्पित हो, जिसे वह लक्ष्य जिसके पास हो, एक नया अभिमान
अपने देश पर जन-जन में है, एक नया भारत बनाने का इरादा मन में। भरूचना भठियारवाड विस्तारमां 3-4 दुकानोमां तस्करो ताड़क्या हता, जेमां एक मेडिकल स्टोरमां सीसीटीवीमां समग्र घटना कैद थई जवा पामी हती। બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેરના ભાઠિયારવાડ વિસ્તારમાં મોડી રાત્રિના સમયે 3-4 જેટલી દુકાનને તસ્કરો નિશાન બનાવી હજારો મત્તા ઉપર હાથફેરો કરી જતા ખળબળાટ વ્યાપી જવા પામ્યો હતો। મેડિકલ સ્ટોરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ જવા પામી હતી, જેમાં બિંદાસ અંદાજમાં કેટલાક તસ્કરો અંજામ આપતા નજરે પડ્યા હતા। એક મેડિકલ સ્ટોરનું શટર ઊંચું કરી તેમાં પ્રવેશ કરી દુકાનમાં વેરવિખેર કરતા નજરે પડ્યા હતા। હાલ તો સમગ્ર મામલા અંગેની જાણ દુકાનધારકોએ બી ડિવિઝન પોલીસ મથકે કરતા પોલીસે મામલા અંગેનો ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી। હું મધ્ય મેડિકલ એન્ડ જનરલ સ્ટોરનો માલિક છું। મારી દુકાનમાં સવારમાં 3:18 બે અજાણ્યા શખ્સો દુકાનનું શટર ઊંચું કરી અને અંદર આવી એક માણસ અંદર આવ્યો અને ગલ્લામાંથી રોકડ રકમ જે 500-600 રૂપિયા સમથિંગ હતી તે લઈને ગયો છે અને એ સીસીટીવી ફૂટેજમાં આવી ગયું છે અને બજારમાં ભઠિયાવાડની અંદર બીજી 3-4 દુકાનોની અંદર ચોરી કરેલી છે એ લોકો। ભરૂચમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી। છેલ્લા કેટલાય દિવસના વિરામ બાદ મેઘરાજા ફરી એકવાર ભરૂચમાં વરસતા નજરે પડ્યા હતા। આજરોજ સવારથી શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો। વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી, સાથે અસહ્ય બફારા ભર્યા વાતાવરણમાંથી લોકોએ કોઈક અંશે રાહતરૂપી વાતાવરણ બન્યું હતું। લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામતા ખેડૂતો વાવણીલાયક વરસાદી માહોલ ખેડૂતોના ખેતરોમાં હરિયાળી લાવી મૂકતું હોય છે, એટલે કે વાવણીલાયક વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપી બની આવ્યું હતું। ભરૂચમાં વસતા પારસી સમાજ દ્વારા આજરોજ પતેતી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા પારસી સમાજના પવિત્ર પતેતી નવરોજ મુબારકની ઉજવણી કરવા સાથે નવા વર્ષ નિમિત્તે એકમેકને શુભેચ્છા પાઠવી હતી, તો બીજી તરફ ભરૂચ શહેરના ધારાસભ્ય સહિતના રાજકીય આગેવાનો સહિતના અગ્રણીઓ પતેતીના ભાગરૂપે પારસી પરિવારના ઘરે જઈ તેઓને નવરોજ મુબારક નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી। દૂધમાં સાકરની જેમ ભળીને દેશના વિકાસ ખભે ખભા મિલાવી એકતાનો સંદેશ પાઠવ્યો હતો। અમે બધા પધાર્યા, દર વર્ષે આવો છો, તેમાં વર્ષે બી આવ્યા એ અમારી ખુશખબરી છે। અમે પારસી લોકો ત્યારે સંજાણ બંદરે ઉતરેલા ત્યારે રાણાએ અમને દૂધનો કપ મોકલેલો ભરેલો છે છલો છલ, કે અમારી પાસે જગ્યા નથી। અમે અંદર ખાંડ ઉમેરીને બતાવ્યું કે અમે અંદર મિક્સ થઈ ગયા છું, તેમાં મારો સંદેશો છે કે હિન્દુસ્તાનના બધા માણસો પારસી હોય હિન્દુ હોય મુસલમાન હોય ખ્રિસ્તી હોય ગમે તે કોમનો હોય બધા એકબીજા સાથે મળીને રહે। થેન્ક યુ। ભરૂચના વડદલા પાટિયા થતા નર્મદા ચોકડી નજીક બે લક્ઝરી બસને અકસ્માત નડતા પીએસઆઈ સહિત 15 વધુ મુસાફરને ઈજા થતા સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। બનવા મળતી માહિતી અનુસાર સુરતથી ડીસા તરફ જતી લક્ઝરી બસ GJ18Z1730ના ચાલકે આગળ ચાલતી લક્ઝરી બસને GJ1ET7494 સાથે અથડાઈ જતા બસમાં સવાર તુલસીરામ સોનવણી, કાળુદાવલ સોનવણી, અહમદ અબ્દુલ શેખ, ધનરાજ રાજન, મહેશ સોનાગરા, કિન્નરીબેન મહેશભાઈ, ધનશ્યામભાઈ રાઠોડ, હિરલબેન પટેલ સહિતનાઓને નાની મોટી ઈજા થતા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા। અકસ્માતનો અન્ય બનાવ નર્મદા ચોકડીના અમદાવાદથી સુરત તરફ જતી લક્ઝરી બસ રોંગ સાઈડ ઉપર આવેલા ટ્રક ચાલકે અથાડી દેતા લક્ઝરી બસમાં સવાર પીએસઆઈ HM આહિર સહિત રવિ કાની મુઢિયા, અમૃત ચૌધરી, રીતાબેન પટેલ, દમયંતીબેન સંઘવી, દેવાંગ પંડ્યા, કિશોરજી રાવળ, પરેશ ગામિતનાઓને ઈજા થતા ઇમરજન્સી 108 મારફતે સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। દહેજની અદાણીમાંથી કોલસો ગુજ ટ્રેન મારફતે ભરૂચ તરફ આવતા ટ્રેનમાંથી જીવના જોખમે લોકો કોલસો લાકડી વડે પાડી કોલસો વેચી પેટીઓ રડી રહ્યા છે।
ભરૂચ જિલ્લાની દહેજ ઔદ્યોગિક એકમમાંથી કોલસો ભરૂચ તરફ ગુડ્સ ટ્રેન મારફતે આવતો હોય છે અને આ કોલસો કેમિકલયુક્ત હોવાથી તે વહેલી તકે સળગતો હોય છે. જે કોલસો દહેજથી ગુડ્સ ટ્રેનમાં આવે છે તે કોલસો કઈ રીતે ચોરી કરાય છે? તો ચાલુ ટ્રેનમાં ચડીને કે લાકડીના સહારે ગુડ્સ ટ્રેનમાંથી કોલસો ચોરી કરવાનું કૌભાંડ ધમધમી રહ્યું છે. ગુડ્સ ટ્રેનમાંથી પાડવામાં આવતો કોલસો બળતર વહેલી તકે થતાં આ કોલસો વધુ પ્રમાણમાં ઈંટોના ભઠ્ઠાવાળાઓ જ ખરીદતા હોય છે. ગરીબ પરિવારો ટ્રેનમાંથી જીવના જોખમે કોલસો ગુડ્સ ટ્રેનમાંથી ઉલેચી નીચે ઉતારી કોલસાના થેલા ભરી ઈંટોના ભઠ્ઠાવાળાઓને વેચી પેટ્યું રડી રહ્યા છે. પરંતુ પેટ કરાવે વેઠ તે ઉક્તિ સહી સાર્થક થાય છે. જીવના જોખમે ગુડ્સ ટ્રેનમાંથી કોલસો પાડી તેને વેચી રહ્યા છે. જોકે કોલસા ચોરી કરાવવા મજબૂર ઈંટોના ભઠ્ઠાવાળા જ મજબૂર કરતા હોય છે. ભરૂચ કલેક્ટર કચેરી નજીકથી પસાર થતી કોલસા ભરેલી ગુડ્સ ટ્રેનમાંથી શ્રમજીવીઓ પોતાના જીવનના જોખમે લાકડીના સહારે અથવા ટ્રેન ઉપર ચડીને કોલસા પાડતા નજરે પડી રહ્યા છે. જોકે આ રેલવે ફાટક નજીકથી સરકારી અધિકારીઓ પદાધિકારીઓ પસાર થતા હોવા છતાં તેઓની નજર પડે છે કે નહીં તે એક ચર્ચાનો વિષય બની ગયો છે. ભરૂચની કેજે પોલિટેકનિક કોલેજમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. ભરૂચની કેજે પોલિટેકનિક કોલેજમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ચિત્ર પોસ્ટર સ્વચ્છતા અંગેની કોમ્પિટિશન યોજવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ ચિત્રો તેમજ નિબંધ અને પોસ્ટર કોમ્પિટિશનમાં લાવો લીધો હતો. આજ શ્રી કેજે પોલિટેકનિક ભરૂચ મેં 10 તારીખ કો NSS સ્ટુડન્ટ્સ દ્વારા ચિત્ર સ્પર્ધા ઓર નિબંધ ઓર પોસ્ટર કોમ્પિટિશન આયોજિત કિયા હૈ. 1 બજે સે શરૂ હો ગયા હૈ, રૂમ નંબર 15 મેં ચલ રહા હૈ. NSS કે સ્ટુડન્ટ્સ ને 10 તારીખ કો પૂરે કોલેજ કી સ્વચ્છતા અભિયાન કે અંતર્ગત પૂરે કોલેજ કી સાફ સફાઈ ભી કી થી. ઓર આજ કરીબ 150 બચ્ચે ચિત્ર ઓર નિબંધ ઓર પોસ્ટર કોમ્પિટિશન મેં પાર્ટિસિપેટ કર રહે હૈ. ભરૂચમાં પ્રધાનમંત્રી યોજનાનો લાભ મેળવતા રૂપિયા 10 ઉઘરાવતા 2 લોકોને ભરૂચ SOG પોલીસે દબોચી પાડ્યા છે. ભરૂચના મલબારી દરવાજા વિસ્તારમાં એક મકાનમાં આધાર કાર્ડની સાથે 10 રૂપિયા લઈ સરકારી પ્રધાનમંત્રી યોજના 1000 રૂપિયા 18 વર્ષની બાળાઓને યોજનાનો લાભ મેળવવાનું જણાવતા આ યોજનાનો લાભ લેવા માટે લોકટોળા ઉમટી પડ્યા હતા. જોકે આ અંગેની તપાસ કરતા જે વ્યક્તિના મકાનમાં કાર્ય ચાલતું હતું ત્યાં કોઈ જાતના આધાર પુરાવા કે સરકારી મંજૂરી ના મળતા સમગ્ર ઘટનાની જાણ SOG પોલીસને કરી હતી. ઘટનાની જાણ કરતા જ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આધાર પુરાવા માંગતા તેમને પણ તે ન મળતા ઘટનાની સાચી વિગત મેળવવા ઘરમાંથી તમામ સામગ્રી કબજે કરી આધાર કાર્ડ અને રૂપિયા 10 આપી પ્રધાનમંત્રી યોજના અંતર્ગત રૂપિયા 1000નો લાભ મેળવવો કહી લોકો પાસે રૂપિયા 10 સાથે આધાર કાર્ડ માંગનાર 2 વ્યક્તિઓ તપાસ અર્થે પોલીસ મથકે લઈ જવાયા હતા. ગઈકાલ તારીખ 15/8/2018 રોજ ભરૂચ SOG પોલીસ ઇન્સ્પેક્ટર PN પટેલનાઓને એક બાતમી મળેલ કે પ્રધાનમંત્રી બાલિકા સમૃદ્ધિ યોજના 2018 અંતર્ગત બાળકીઓને 10,000 રૂપિયા મળે છે તેવી બાતમી આધારે એક ઇસમ 10 રૂપિયા ઉઘરાવીને લોકોના ફોર્મ ભરતો હતો, જેની પાસે કોઈ પણ જાતના લાઇસન્સ કે કોઈ ઓથોરિટીના પરમિશન વગર આ કામ કરતો હતો અને આસપાસના વિસ્તારોમાં આવા ખોટા ફોર્મ ભરાવીને તેઓની પાસેથી 10 રૂપિયા લેખે ફી ઉઘરાવતો હતો. આવી બાતમી મળેલી તેને SOG પોલીસ ઇન્સ્પેક્ટર PN પટેલનાઓએ બાતમી આધારે પકડેલ છે. તેની પાસેથી આધાર કાર્ડના 2,750 જેટલા આધાર કાર્ડ મળેલ છે તથા ફીની રકમ એણે ઉઘરાવેલી છે તે પણ કબજે કરવામાં આવ્યું છે. અને આવી ખોટી રીતે લોકોને છેતરી લુભામણી આવી યોજનાની જાહેરાત કરી લોકો પાસેથી પૈસા પડાવતો હતો તેને અમારા SOG પોલીસ ઇન્સ્પેક્ટરે અટક કરેલ છે અને તેની તપાસ B ડિવિઝન પોલીસ સ્ટેશન ભરૂચ ખાતે કરવામાં આવી રહી છે.